ના થવું જોઈએ. ગિફ્ટ સિટીમાં થવા પાછળનું કારણ અથવા તો એ જે ડિસિઝન લીધું છે કોઈ કે બધાએ વિચાર એક કરીને જ પછી લીધું હશે. પોસિબલી ઘણા એક્સપર્ટ્સ આપણા કરતાં પણ ત્યાં લોકો ચર્ચા વિચારણા કરતા જ હશે. અને ત્યાં એક બિઝનેસ સેન્ટર છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે, બહારથી લોકો વધારે ત્યાં આવતા જ હોય છે. અને બિઝનેસની જ્યારે વસ્તુ થતી હોય ત્યારે બધી લિમિટેશનમાં જ થતી હોય છે, પ્રોટોકોલ્સ બધા પહેલાં થઈને પછી એમ. અને ટુરિઝમ પ્લેસમાં પછી એ મેનેજ કરવું ને એ ડિફિકલ્ટ થઈ જાય, એટલે એ થવું મારા મતે તો ના થવું જોઈએ. ટુરિસ્ટ ના થવું જોઈએ, કેમ કે નમામિ નર્મદે આપણે અહીંયા જે બધા કહીએ છીએ નર્મદા મૈયા, એ આપણી એક ભૂમિ છે અને આપણે એને આવી રીતે એક આપણે દૂષણ જ માણીએ છીએ લિકરને, ગુજરાતની અંદર સ્પેસિફિકલી, અને ડ્રાય સ્ટેટ છે આપણું, તો એ આપણું જળવાઈ રહેવું જોઈએ. મેરે હિસાબ સે જબ હમ ઘર સે નિકલતે હૈ ઔર જબ હમ ગુજરાત કે બારે મેં સોચતે હૈ તો હમારે મન મેં જો પહેલી ચીજ આતી હૈ વો સેફટી એન્ડ લિકર ફ્રી ડ્રાય સ્ટેટ. તો વો એક ઇમેજ બના હુઆ હૈ લોગો કે મન મેં કે યહાં પે લિકર અલાઉડ નહીં હૈ, ઔર અચાનક સે અગર હમ ઉસ ચીજ કો કરતે હૈ તો હમ જૈસે લોગ ખુદ કો સેફ માનતે હૈ ઔર હમ જબ યહાં ઘૂમને નિકલતે હૈ ઔર લગતા હૈ કે નહીં ચલો હમ શામ તક હમે ઘૂમના હૈ યા રહેના હૈ ઉસ જગહ પે 24 ઘંટે હમે બિતાને હૈ, તો કહીં ના કહીં મન મેં એક ઇનસિક્યોરિટી હોતી કે પતા નહીં મે બી હમે કોઈ ગલત એક્સપિરિયન્સ હો જાય, જો હમને ટાઈમ સ્પેન્ડ કરે વો હમારા એક અચ્છા ક્વાલિટી ટાઈમ નહીં હો, એટલે મેરે હિસાબ સે કહીં ના કહીં ઇન ચીઝો કો લિમિટેડ હી રખના ચાહીએ. મારો મતલબ એવું છે કે ગુજરાતમાં દારૂ બંધી જ હોવી જોઈએ, છૂટ તો આપવી ના જ જોઈએ, કેમ કે આપણે આપણું ગુજરાત વિકાસશીલ રાજ્ય છે અને અહીં જો છૂટ મળી જાય તો પ્રવાસન ક્ષેત્રમાં મોટું નુકસાન જાય એમ છે. દારૂડિયાઓ જ્યાં ત્યાં ફરે, ક્રાઇમ કરે, અને અમે એવું નથી ઇચ્છતા કે આ બધું ખુલે આમ થાય. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ડોમેસ્ટિક ક્રાઉડ કો તો ટેપ કર ચુકી હૈ, તો અભી કેવડિયા મેં પીપલ અવર ગેસ્ટ ઇઝ કમિંગ ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા ડોમેસ્ટિક, બટ ટુ ટેપ ઇન્ટરેસ્ટ ધ માર્કેટ લિકર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો ભી ફોરેન ટુરિસ્ટ યહાં આયેંગે તો લિકર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આઈ સજેસ્ટ, મેં રિક્વેસ્ટ કરૂંગા ગવર્મેન્ટ, યદિ એટલીસ્ટ જો સ્ટાર કેટેગરાઇઝેશન હોટેલ મેં હૈ ઉસમે લિકર શોપ કા યદિ ઓપ્શન રહેગા તો ફોર શ્યોર ટુરિસ્ટ કે લિયે અચ્છા હૈ કમિંગ ટુ કેવડિયા, ઇન્ટરેસ્ટેડ ટુરિસ્ટ કે લિયે હુ ઇઝ કમિંગ ટુ કેવડિયા. ઓર ઇનફેક્ટ વેન રામાડા હમને ઓલરેડી લિકર શોપ કા અપ્લાઈ કિયા હુઆ હૈ વિચ વો એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ મેં હૈ, ઇટ્સ ઇન પ્રોસેસ. તો આઈ રિક્વેસ્ટ ગવર્મેન્ટ કેન ગેટ ઇટ ફાસ્ટ વિચ અ બેટરમેન્ટ ફોર ટુરિસ્ટ કમિંગ ટુ કેવડિયા. ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીને લિકર ફ્રી કરવામાં આવી છે, ત્યારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ વર્લ્ડ ફેમસ છે. અહીં દેશ અને વિદેશના જે પ્રવાસીઓ આવતા હોય છે, જે લિકર ફ્રીમાંથી આવતા હોય છે, ત્યારે તેમને પણ અહીં લિકર રહેવું જોઈએ, આપવું જોઈએ કે નહીં, અને લિકર ફ્રી હોવું જોઈએ કે નહીં, તે બાબતે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અમે પહોંચ્યા હતા. ત્યારે કેટલાક પ્રવાસીઓ એવું માની રહ્યા છે કે જે લિકર ફ્રી ના હોવું જોઈએ, કારણ કે એક દૂષણ થાય છે. જે પણ માણસ જે દારૂ પીવે છે, દારૂ પી પછી ભાન ભૂલી જાય છે અને કેટલાય બનાવો બનતા હોય છે. એટલે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા જે પ્રવાસીઓ છે, એ પ્રવાસીઓ પણ ઈચ્છી રહ્યા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં પરંતુ ગુજરાતમાં પણ લિકર ફ્રી ના હોવું જોઈએ. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.